नमस्कार, आप जोई रहा छो मुद्दो वायरल छे अने हूँ छू पंकज। प्रधानमंत्री हाल कारगिल में दिवाड़ी नी उजवणी करी रहा छे अने एक बाद एक जवानों ने तेओ मळी रहा छे। त्यांज प्रधानमंत्री नरेन्द्र मोदी नो भेटो गुजराती जवान साथे थयो अने पछी वात शू करवानी। जवानों नो आगवा अंदाज में ज गुजराती नो परिचय आपी दीधो। गुजराती एटले केवा ए तो सांभळवा गीतना स्वरूप में जोई लीए। સાંભળ્યું ને, ગુજરાતીઓ એટલે લહેરી લાલા। ગુજરાતી જવાનો દ્વારા ગાવામાં આવેલા લહેરી લાલા ગીતના તાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઝૂમી ઉઠ્યા હતા અને ગીતના તાલથી તાલ મિલાવતા જોવા મળ્યા। ગાંધીજી ગુજરાતી, મોદીજી ગુજરાતી, ગાંધીજી ગુજરાતી, મોદીજી ગુજરાતી, ગુજરાતીની બોલવાલા। સરહદ પર માં બોમની રક્ષામાં જોડાયેલા ગુજરાતી જવાનો પણ તેમના આગવા અંદાજમાં જોવા મળ્યા હતા। ગીત અને ગરબા ગુજરાતીઓને ગળથૂથીમાં જ મળતા હોય છે, એટલે કે સ્થિતિ ગમે તેવી કેમ ના હોય, પરંતુ ગીત અને ગરબાની મોજમાં તેઓ આવ્યા વગર રહેતા જ નથી। કારગિલ ઠંડીમાં પણ આ ગીતો જવાનોને હૂંફ આપતા હોય તો નવાઈ નહીં। કારગિલમાં દિવાળી ઉજવી રહેલા વડાપ્રધાન વિવિધ રાજ્યોના જવાનો સાથે એક બાદ એક મુલાકાત કરી રહ્યા છે અને તે દરમિયાન ગુજરાતી જવાનો સાથે તેમને ભેટો પણ થયો હતો, જ્યાં ગુજરાતી જવાનો સાથે તેમણે વાત પણ કરી હતી અને દરેક જવાન કયા જિલ્લાના વતની છે તેના વિશે માહિતી પણ મેળવી। સાંભળ્યું ને, હજુ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એટલું જ પૂછ્યું કે તમે ક્યાંના છો, ત્યાં તો ઝડપથી અવાજ કાને પડવા લાગ્યો કે મહેસાણા, સતલાસના, ભાવનગર, મહીસાગર અને પાટણ જિલ્લાના નામ સાંભળવા મળ્યા। બસ ત્યાં જ વડાપ્રધાને સૌ કોઈને પૂછી લીધું કે ગરબા શીખવાડ્યા કે નહીં। ગુજરાતીઓની આજ ખાસિયત છે કે તેમનો આગવો અંદાજ, માટે સૌ કોઈ ગુજરાતીઓ સામે પ્રેમ અને વિશ્વાસની નજરથી જુએ છે। આ માટે જ દેશ અને વિદેશમાં ગુજરાતીઓનો ડંકો વાગે છે, જેમ હાલ કારગિલમાં વાગી રહ્યો છે। જતા જતા ફરી સાંભળો કારગિલના લહેરી લાલાઓને। અમે ગુજરાતી લેડી લાલા,
ગાંધીજી ગુજરાતી, મોદીજી ગુજરાતી, ગાંધીજી ગુજરાતી, મોદીજી ગુજરાતી, ગુજરાતી ની બોલવાલા, અમે લેરી લાલા, અમે લેરી લાલા, અમે લેરી લાલા, 14 વર્ષની ચારણ કન્યા, હાવજ બગાડે મારી ગુજરાતી, 14 વર્ષની ચારણ કન્યા, હાવજ બગાડે મારી ગુજરાતી, મન પડે ને જેના દળ લડે છે, બાધા વચાચ પણ મારા ગુજરાતી, ગાંધીજી ગુજરાતી, મોદીજી ગુજરાતી, ગાંધીજી ગુજરાતી, મોદીજી ગુજરાતી, ગુજરાતી ની બોલવાલા, અમે લેરી લાલા, અમે લેરી લાલા, અમે લેરી લાલા, અમે લેરી લાલા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમનથી કારગિલ આખું અનેરા રંગમાં આવી ગયું. દરેક જવાન આગવા અંદાજમાં જોવા મળી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે જે જવાનોને મળી રહ્યા છે ત્યાં ત્યાં આગવા અંદાજમાં જવાનો તેમની દેશભક્તિનો પરિચય પણ કરાવી રહ્યા છે. અદ્રશ્યો છે કારગિલના, જ્યાં જવાનો પોતાના બેન્ડ સાથે જ દેશભક્તિના ગીતો ગાઈ રહ્યા છે. પરિવારથી દૂર રહેતા આ જવાનો 24 કલાક દેશની સુરક્ષામાં ખડે પગે હોય છે, પરંતુ આજે તેઓ હળવા અને આગવા મૂડમાં દેખાઈ રહ્યા છે. હાથમાં હથિયાર લઈને સતત એલર્ટ રહેતા જવાનોના હાથમાં આજે માઇક અને મ્યુઝિકના સાધનો છે. તેઓ તેમના સુરથી દેશભક્તિનો રાગ અલાપી રહ્યા છે અને તેમની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઊભા છે. દર વર્ષે જવાનો સાથે દિવાળી ઉજવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વખતે કારગિલના મહેમાન બન્યા છે. વડાપ્રધાનના આગમનથી જવાનોમાં પણ અનેરો ઉત્સાહ અને ઉમંગ છવાયો છે. આ માટે જ ગીત સંગીતના તાલે વડાપ્રધાનનું તેઓ સ્વાગત કરી રહ્યા છે. તેમના સુરોમાં પણ દેશભક્તિના અનેરા રંગો ઝળહળી ઉઠ્યા છે. કારગિલનું યુદ્ધ સૌ કોઈને યાદ છે. જવાનોએ તેમના બહાદુરીનો દુનિયાભરના લોકોને પરચો આપ્યો હતો. ચિકો તે
कारगिल में प्रधानमंत्री नरेन्द्र मोदी माटे पण संभारणानुं भाथुं बनी गयुं। 2022 आ दिवाळीए प्रधानमंत्री ने 2001 दिवाळी याद अपावी दीधी। आखरे प्रधानमंत्री नरेन्द्र मोदी ने कोणे याद अपाव्युं 2001 वर्ष? आम तो आ तस्वीर सामान्य लागशे, परंतु तस्वीरनी अंदर रहेली तस्वीरने जुओ तो ते कंईक खास तस्वीर तरीके उभरी आवशे। अने आ तस्वीर खास छे। प्रथम तस्वीरमां नरेन्द्र मोदी अने बाजूमां उभेला जवान देखाय छे, जो वडाप्रधानने तस्वीर आपी रह्या छे। आखरे प्रश्न ए थाय छे कि जवान आ तस्वीर केम वडाप्रधान नरेन्द्र मोदीने आपे छे, अने आ तस्वीर अने वडाप्रधान नरेन्द्र मोदी साथे शुं संबंध छे? संबंध छे અને સીધો જ સંબંધ છે। વડાપ્રધાનને તસવીર આપનાર આ જવાનનું નામ મેજર અમિત। હવે તસવીરની અંદર તસવીર જુઓ, જેમાં એક તરફ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી બાળકને શિલ્ડ આપી અને બહુમાન કરી રહ્યા છે। આ શિલ્ડ મેળવી અને બહુમાન મેળવનાર બાળક એટલે હાલના મેજર અમિત। આ તસવીર 2001 છે કે જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સૈનિક શાળા બાલાછડીની મુલાકાતે ગયા હતા, ત્યારે આ તસવીરને મેજર અમિતે સાચવીને રાખી હતી। અને જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલની મુલાકાત લીધી છે, ત્યારે મેજર અમિતે તે તસવીર અર્પણ કરી 2001 નવેમ્બર મહિનાએ એ દિવસને યાદ અપાવી છે। દિવાળી હોય એટલે દેશમાં પણ તેના અનેક રૂપ રંગ જોવા મળે। દરેક રાજ્યની દિવાળી અલાયદી દિવાળી હોય છે। દિવાળીનો તહેવાર એક છે, પણ તેની ઉજવણી અનેક છે। અને વાત અયોધ્યાની હોય તો પછી પૂછવું જ શું। આવો માણીએ શ્રીરામ જન્મભૂમિ અયોધ્યાની દિવાળી। ઝગમગતું આકાશ, વિવિધ રંગોથી સુશોભિત આકાશ, આ રંગબેરંગી નજારો સૌ કોઈએ મન મૂકીને માણ્યો છે। રામ જન્મભૂમિનું સ્થળ હોય અયોધ્યાનું આકાશ હોય તો જાણે દેવતાઓ પુષ્પ અર્પણ કરતા હોય તેવો નજારો સર્જાયો છે। આ છે અયોધ્યાની દિવાળી, રામ જન્મભૂમિનું સ્થળ હોય। દિવાળીનો પ્રસંગ હોય, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હોય અને તેમની સાથે અયોધ્યાવાસીઓ મોટી સંખ્યામાં એકઠા થયા હોય, તે દિવાળી અભૂતપૂર્વ છે। જુઓ આ દ્રશ્ય, પ્રકાશના પર્વની ઉજવણી થઈ રહી છે, અસત્ય પર સત્યના વિજયનો પ્રસંગ હોય ત્યારે આખું આકાશ દીદીપ્યમાન થઈને ઝળહળી ઉઠે છે। માત્ર અયોધ્યા જ નહીં, સમગ્ર દેશ દિવાળીના તહેવારમાં મગ્ન થાય છે અને આખા ભારત દેશનું આકાશ ઝળહળી ઉઠે છે। દિવાળીની ઉજવણીમાં કોરોનામાં અનાથ બનેલા બાળકોને કેમ ભૂલાય? દિવાળીનું પર્વ જો તેમનાથી તેમની સાથે ઉજવવામાં આવે તો પછી સોનામાં સુગંધ ભળી જાય। મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કોરોનામાં તેમના માતા પિતા ગુમાવનાર બાળકો સાથે દિવાળીની ઉજવણી કરી। ખિલખિલાતા ચહેરા, ચહેરા પરનું સુંદર હાસ્ય, એક ભયંકર દુઃખને છુપાવી હસતા બનેલા ચહેરા આજે સૌ કોઈ માટે ધ્યાનાકર્ષણનું કેન્દ્ર બન્યા છે। આ એ બાળકો છે કે જેમણે કોરોનાની આવી લહેરોમાં પોતાના માતા પિતાને ગુમાવ્યા છે, પોતાના આધારને ગુમાવ્યો છે। નિરાધાર બનેલા આ જ બાળકો સાથે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ મન મૂકીને નાચ્યા છે। ભોપાલમાં આયોજિત કાર્યક્રમમાં બાળકો તેમનું દુઃખ ભૂલી અને દિવાળીના તહેવારની મન ભરીને ઉજવણી કરી શકે તે માટે મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ પણ નાચ્યા હતા।
મામાના હુલામણાના નામે જાણીતા બનેલા શિવરાજસિંહ ચૌહાણના ચહેરા પરનું હાસ્ય પણ એ કહી રહ્યું છે કે બાળકો દુઃખ ભૂલી અને દિવાળીના પર્વની ઉજવણી કરી રહ્યા છે. એવું હાસ્ય કે જેની પાછળ કોરોનાની પીડા છુપાયેલી છે. આજે માત્ર શિવરાજસિંહ ચૌહાણ જ નહીં, પરંતુ સૌ કોઈ નિરાધાર બનેલા બાળકોને આશીર્વાદ આપી રહ્યા છે. આપનું સૌનું જીવન સુખ, સમૃદ્ધિ અને આનંદથી ભરપૂર રહે. વિશ્વભરમાં પથરાયેલા ભારતીયોના કારણે દિવાળી પર્વ હવે વૈશ્વિક બની ગયો છે. દેશ ગમે તે હોય, પરંતુ દિવાળી હોય એટલે એ દેશમાં ફટાકડા ફૂટ્યા વગર રહેતા જ નથી. દિવાળી ભારતીયોનો સૌથી મહત્વનો તહેવાર છે અને ભારતીયો જ્યાં વસે ત્યાં દિવાળી કરવાનું ચૂકતા નથી. અને જેને કારણે જ જે તે દેશના નેતાઓ પણ રંગેચંગે દિવાળીની ઉજવણી કરતા હોય છે. આ વાયરલ વિડીયોને જુઓ જે અમેરિકાનો છે અને જ્યાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ ફટાકડા ફોડી દિવાળીની ઉજવણી કરે છે. જો કે વાયરલ થયેલા આ વિડીયોમાં દિલ્હીવાસીઓએ પણ ટ્વીટ કરી અને કમેન્ટ કરી છે. કે કમલા હેરિસ દિવાળીની ઉજવણી કરી શકે છે કારણ કે તેઓ દિલ્હીમાં નથી. તો બીજો વિડીયો ન્યૂયોર્કના હડસન નદી કિનારાનો છે કે જ્યાં રંગેચંગી થતી દિવાળીની ઉજવણી સમગ્ર આકાશના પર્વને આવકારી રહી છે. દિવાળી એટલે રંગોનો તહેવાર, દિવાળી એટલે પ્રેમ અને ઉલ્લાસનો તહેવાર, દિવાળી એટલે ભક્તિનો પણ તહેવાર. દિવાળીના દિવસે ભાવિકો ભગવાનના દર્શન કરી તહેવારની ઉજવણી કરતા હોય છે. દિવાળી હોય એટલે મંદિરમાં ભાવિકોનું ઘોડાપૂર ઉમટે છે. વાત કરીશું વાયરલ એક વિડીયોની જેમાં લાખોની સંખ્યામાં ભાવિકો માતાજીના દર્શન માટે ઉમટી પડ્યા. દિવાળીના તહેવારમાં માતાજી કુળદેવીના દર્શન કરવાની અનોખી પરંપરા છે. દિવાળી અને બેસતા વર્ષના દિવસે સૌ કોઈ પોતાના કુળદેવીના દર્શન કરી અને દિવસની શરૂઆત કરતા હોય છે અને આ માટે જ આવા દ્રશ્યો સામે આવતા હોય છે. જુઓ આ દ્રશ્ય, નજર નાખો ત્યાં માનો બહેરામણ જ નજરે આવે છે. ધીરે ધીરે પગથિયા ચડી માતાજીના મંદિરમાં માથું ટેકાવવા માટે સૌ કોઈ અધીરા બન્યા છે. ભક્તોની આ ભીડ માતાજીની પ્રત્યે અતૂટ શ્રદ્ધાને વ્યક્ત કરે છે. કાળી ચૌદશ અને દિવાળીના દિવસે મહાકાળી માતાના દર્શનનો વિશેષ મહિમા હોય છે. વાયરલ થયેલો આ વિડીયો પણ પાવાગઢનો છે. ગઢમાં બિરાજમાન મહાકાળી માતાના દર્શન આવેલા ભાવિકોનો કોઈ નાગરિકે આ વિડીયો ઉતારી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે. જ્યાં એક તરફ લોકો પગથિયા પર ચડી રહ્યા છે તો બીજી તરફ નીચે ટેકરીઓ અને ઢોળાવ નજરે પડી રહ્યા છે. મહાકાળી માતાના મંદિર પરિસરના વિકાસ બાદ અહીં મોટી સંખ્યામાં ભાવિકો આવી રહ્યા છે. કદાચ ગુજરાતનું એવું મંદિર કહી શકાય કે જ્યાં તહેવારોને બાદ કરતા દર રવિવારે પણ લાખોની સંખ્યામાં ભાવિકો દર્શને આવે છે. જો માતાજીના દર્શન કરી આ જ રીતે પરિસરમાં પણ સમય વિતાવે છે. માત્ર ગુજરાત જ નહીં, પરંતુ સમગ્ર દેશમાંથી અહીં ભાવિકો દર્શન કરવા આવે છે. વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે ફરી એકવાર રાધનપુરથી રોકેટની જેમ ઉડવાની તૈયારી કરી રહ્યા છે અલ્પેશ ઠાકોર. ત્યારે પોતાની જાતને 555 નો બોમ્બ ગણતા અલ્પેશનું સુરસુર્યું કરવા કેટલાક નેતાઓ છે તૈયાર. જુઓ આ રિપોર્ટ. આગ લગાડવા નીકળ્યા હતા એવા લોકોને કહું છું, સમય આવી ગયો છે, સાચવજો, તમારા ઘરમાં પણ આગ લાગવાની. જે લોકો માટે 2017માં મેં ઉઘાડા પગે દોડ્યા એવા લોકો જે આગ લગાડવા આવ્યા હતા અથવા જે કંઈ થયું હતું, મારા પછી વારો, મારા પછી તારો. હવે ઢોલ વાગી ગયા છે, ઢોલ વાગી ગયા છે, 2022ના રંગ આવા દો. કેટલાક તો એવા લોકો વિડીયો બનાવીને મૂકે છે કે આમ કરી નાખું, તેમ કરી નાખું. આવજો ને મહિના પછી ચૂંટણી પત્યા પછી
એનો એ જ અલ્પેશ ઠાકુર છું, મારી સહ્યતામાં લંબોડી ના સમજે. મને એ ખબર નહીં પડી 2019 દાદરપુર માં ફરીથી લડવા ગયો, આખા ગુજરાતના આપણા આગેવાનો આવી ગયા બધા, ખબર નહીં શેના માટે, કોને મારવા આવ્યા હતા, કોને મારવું હતું તમારે, શેના માટે મારવું હતું, શેના માટે રોકવું હતું, શું બગાડ્યું હતું તમારું, શું બગાડ્યું, મેં એક લાખનું આપી દઉં સાહેબ બજાર વચ્ચે છોડી દઈશ બધું. એવા લોકો ત્યાં જોડીઓ ફેલાવતા હતા અને મને ચોર ને ચપાટીઓ કહેતા હતા. આ છે 2019ની વિધાનસભાની પેટા ચૂંટણીમાં સુરસુરિયા થઈ ગયેલા ભાજપના નેતા અલ્પેશ ઠાકોર. જે આજકાલ ટિકિટ મેળવવા માટે રોકેટની જેમ ઉડાઉડ કરી રહ્યા છે. જે વિરોધીઓ પર ફોડી રહ્યા છે બોમ્બ. 2022 માં જીતની આતશબાજી કરવાનું કરી રહ્યા છે દાવો. એલા કે છે ને, ઝૂકેગા નહીં, ઝૂકતા તો આજે નહીં આવડું સાહેબ, કઈ વાત કરો છો તમે. વિરોધીઓના ઘરમાં બોમ્બ ફોડવાની આપી રહ્યા છે ધમકી. ઘરમાં આગ લગાડવા નીકળ્યા હતા એવા લોકોને કહું છું, સમય આવી ગયો છે, સાચવજો, તમારા ઘરમાં પણ આગ લાગવાની. જે લોકો માટે 2017માં મેં ઉઘાડા પગે દોડ્યા, એવા લોકો જે આગ લગાડવા આવ્યા હતા અથવા જે કંઈ થયું હતું, મારા પછી વારો, મારા પછી તારો, હવે ઢોલ વાગી ગયા છે, ઢોલ વાગી ગયા છે, 2022ના રંગ આવા દો. કેમ કે પક્ષ પલટો કરી કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા અને 2019ની પેટા ચૂંટણીમાં રાધનપુર બેઠક પરથી ભાજપે અલ્પેશના રોકેટ જેવા વિશ્વાસ પર ભરોસો મૂકી અને ફરી ટિકિટ પણ આપી. પરંતુ જ્યારે પરિણામ આવ્યું ત્યારે અલ્પેશ ઠાકોર ન ફૂટેલો બોમ્બ નીકળ્યા. તેમના જ ગણાતા લોકોએ કારમી હાર અપાવી. અલ્પેશને ફૂંકાતી હવાનું જાણે સુરસુર્યું હોય તેવું સાબિત કરી દીધું. મુદ્દો વાયરલ છે માં અત્યારે આટલું જ. રજા આપશો. નમસ્કાર.